नमस्कार दोस्तों, मैं जनक सिंह जाला, सीनियर रिपोर्टर राजकोट गुजरात। दोस्तों, स्वागत है आपका मेरी यूट्यूब चैनल जर्नी मास्टर पर। आज की इस जर्नी में दोस्तों हम चलते हैं गुजरात के एक ऐसे पवित्र तीर्थस्थल पर जिसे मोक्षधाम कहा गया है। इससे पहले मेरी चैनल को सब्सक्राइब करना ना भूले और नीचे दिए गए हुए इस बेल आइकन को प्रेस करना ना भूले ताकि मैं और नई ताज़ा वीडियो आपके साथ शेयर करता रहूं। जी हां दोस्तों, मैं प्रभास क्षेत्र की बात कर रहा हूं। 12 ज्योतिर्लिंगों में से एक कहे जाने वाले सोमनाथ से यह क्षेत्र महज 2 या 3 किलोमीटर की दूरी पर स्थित है। आप देख रहे हैं ये प्रभास क्षेत्र का दृश्य है। त्रिवेणी संगम घाट पर जहाँ पर 3 नदियाँ सरस्वती, कपिल और हिरण का संगम होता है, ये तीनों नदियाँ अरबी समुद्र को मिलती है। यहाँ पर पितृतर्पण किया जाता है। हिंदू पुराण कथा और पुराणों में इस स्थान का काफ़ी महत्व समझाया गया है। तो चलते हैं प्रभास क्षेत्र। ભગવાને કોકરો ઉતરામાં જન્મ લીધો દ્વારકામાં રાજ કર્યો, મહાભારતના યુદ્ધની બાદ ગાંધારીએ ભગવાનને શ્રાપ આપ્યો, શ્રાપમાંથી મુક્ત થવા માટે પ્રભાસ ક્ષેત્રમાં બધાયેલા, સોમ યજ્ઞ કર્યો, યજ્ઞ કરતા કરતા યાદવે સુરાપાન કર્યો, યદો અહીંયા નષ્ટ થઈ ગયો, પૂરો થઈ ગયો। ભગવાને મોટા ભાઈ બળદેવજી શેષરૂપ લઈને પાતાળમાં ગયા, ભગવાન અહીંયાથી સ્વધામ ગયા, ભગવાન અહીંયાથી સ્વધામ ગયા। આત્મા અમર છે, ગીતા ભગવાનનો આત્મા તો એ ગોલોકમાં જાય, લગ્યો પાર્થિવ શરીર રહી ગયો, અગ્નિ અગ્નિને બાળી ન શકે એમ ભગવાનને અગ્નિ બાળી ન શકી, તો આકાશવાણી થઈ અને ભગવાને અર્જુનને ભગવાનને આકાશવાણી થઈ, આકાશવાણીમાં કહેવામાં આવ્યું કે જ્યાં સુધી હિરોન્સ પાછળ પિંડ પ્રદાન કરીને એને મોક્ષ નહીં આપ ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે। પ્રભાસ ક્ષેત્રમાં અર્જુને સમસ્ત હિરોન્સ પાછળ શ્રાદ્ધ કર્યો અને ભગવાન અહીંયાથી સુધામ ગયા। ભગવાનનું અડધું શરીર બરતું બરતું અગ્નિ અગ્નિને બાળી ન શકે એમ ભગવાનનું અડધું શરીર બહેરું અને અડધું સમુદ્રને વાટે જગન્નાથપુરીમાં ઓડિશામાં ભગવાનના એક નાક નથી, બે હાથ નથી, એક કાન નથી, ભગવાને નવો જન્મ લીધો અને પ્રભાસ ક્ષેત્ર કહેવામાં આવે। શ્રીમદ ભાગવત એકાદશ કંદ 31 અધ્યાયમાં પ્રભાસ ક્ષેત્રનું મહાત્મ્ય છે। પરમાત્મા આજના દિવસે મારા ભાઈ ચતુર્ષષ્ટિની ગુરુ મારા એટલે કે આપણા હિન્દુ શાસ્ત્રમાં 24 પ્રકારના ખરાબ અપવૃત્તિઓ મળે જય ભોળાનાથ।